હું એક કંપનીમાં કામ કરું છું. મારી ઓફિસમાં થોડાક સમય પહેલા જ એક છોકરી કામ માટે આવી હતી. તે ખૂબ જ જોરદાર અને મસ્ત લાગતી હતી. મિત્રો, મારું નામ રાજુ છે. હું અમારી ઓફિસની પાર્ટીમાં મારી ગર્લફ્રેન્ડ સાથે ચમચમાટી બોલાવવા માટે જઈ રહ્યો છું. દીપિકા નામની છોકરી મારી સાથે બોલતી હતી. ઓફિસમાં તે મારી ગર્લફ્રેન્ડ હતી. તે સ્કૂલમાં અભ્યાસને લઈને તાજી તાજી આવી હતી અને તેની બખોલ પણ સાવ કાચી કાચી, કોરી કોરી અને તાજી તાજી હતી. તે એક ખૂબ સુંદર છોકરી હતી, તેથી તે મારી સાથે કામ કરતી હતી. તે ઊંચાઈમાં ખૂબ જ નીચી હતી, પણ તેનું કૂતરું ખૂબ જ મસ્ત અને સુંદર ગજરાના ગોટાની જેમ હતું. તે મને સાહેબ કહીને બોલાવતી હતી. તે સમયે હું માત્ર એક જ વર્ષ એનાથી આગળ હતો. તેની આંખોમાં સ્પષ્ટ દેખાતું હતું કે તેની ઘણી ઘસ ઘસાટની ઈચ્છા છે. દોસ્તો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ સુંદર વૃક્ષવાળી છોકરીની ઘસ ઘસાટ વાત છે. એક દિવસ મેં જોયું કે દીપિકા તેની ઓફિસમાં કેસરી કલરનો શૂટ પહેરીને બેઠી હતી. હું તેની મોટી મોટી કેરીની અણીઓ જોઈ રહ્યો હતો, પણ તેને જરાય શરમ નહોતી આવતી અને તે ખૂબ જ આનંદમાં આવી ગઈ હતી. જો કે મેં તેને કંઈ કીધું ન હતું, પણ તેની આંખોએ તેના મનની ઈચ્છા જાણી લીધી હતી અને તે ખુશીથી કૂદકા મારવા લાગી હતી. એની કેરી જોવાથી જ ગમે તેનું કેરું ઊભું થઈને કૂદકા મારવા લાગે. પછી મારા કેરેટમાં પડેલું કેરું ઊંચું નીચું થવા માંડ્યું હતું. હવે આ તો રોજનું થઈ ગયું. મેં કઈ પણ કહ્યું નહીં, ફક્ત મેં તેની સામે જોયું અને એની કેરીના દૂરથી દૂરદર્શન કર્યા. આ રીતે 7-8 મહિના નીકળી ગયા. મેં મોટે ભાગે તેની કેરી તરફ જોયા જ રાખ્યું. કેરી લગભગ મોટી બમ્પર જેવડી હોય તેવું લાગતું હતું. મેં ક્યારે કોઈની કેરીને પકડી નથી કે ક્યારે કોઈની કેરીને ધોરીને રસ પીધો પણ નથી. એક દિવસ સવારની છે હતી, એટલે કે સવારે 9-2 વાગ્યા સુધી દીપિકા જનરલશીપમાં આવતી હતી. તે સવારે 9-2 અને ફરીથી 4-8 સુધી આવતી હતી. એ દિવસે 10 વાગ્યા સુધી ઓફિસમાં હતી. તે દિવસે મારે થોડું કામ હતું. મારા ચોપડા તેમાં મૂકવા હતા, પણ ચાવી મળી એટલે મેં બીજી ચાવીથી તાળું ખોલ્યું. મેં જઈને જોયું તો દીપિકા ત્યાં અંદર હતી અને અંદર તે તેની ફ્રેન્ડ સાથે ફોન ઉપર વાત કરી રહી હતી. જયારે હું અંદર ગયો ત્યારે દીપિકા એ ફોનમાં સામે વાળી વ્યક્તિને કહ્યું કે તે પછી વાત કરશે. પછી દીપિકા કહે, અરે સાહેબ તમે, સાહેબ કહે મારે થોડું કામ હતું. દીપિકા મેડમ, તો પછી દીપિકા કહે, મને કહો સાહેબ, હું કરી આપું. તો સાહેબે કહ્યું કે તમારે જમવાનું નથી. તો દીપિકા કહે, આજે મને ભૂખ નથી લાગી. તો પછી મેં કીધું ઠીક છે. પછી મેં દીપિકાને કંઈક પૂછ્યું અને તે મારી પાસે વસ્તુ લઈને આવી. દીપિકા મારી ખૂબ જ નજીક આવીને ઉભી રહી. મારે કઈ સમજાણું નહીં કે તેને પૂછી શકું. તે મારા હાથને અડી રહી છે અને હું ખૂબ જ તેની નજીક ઉભો હતો. હું તેની સુગંધ લઈ રહ્યો હતો. દીપિકા મારી નજીક જ ઉભેલી છે. જયારે હું મારી જાત ઉપર કાબુ ન રાખી શક્યો અને પછી હું મારી જાત ઉપર આવી ગયો અને મેં તેની કેરીઓ ફટ દઈને પકડી પાડી. દીપિકા પણ કઈ બોલી નહીં. તે શું કામ બોલે, તેને પણ હાથની હોય. તે શું લેવા બોલે, તેને તો મજા આવવા લાગી હતી. આવે જ ને, થડીઓ લવક લવક થતો હોય. અને પછી તો શું યાર, તેને મને સાવ ખોટું ખોટું ધક્કો મારીને દૂર ધકેલવાનું નાટક કર્યું. મેં જોયું કે એક સફાઈ કામ કરવા વાળો માણસ અંદર આવ્યો હતો અને રૂમની સફાઈ કરી રહ્યો હતો. હું અને દીપિકા ત્યાં 10 મિનિટ ઉભા રહ્યા અને સફાઈ કામદાર જાય તેની રાહ જોતા હતા. એ પણ ડોફા જેવો પિચડામાં ગુંદર લગાવીને આવ્યો હોય તેમ જવાનું નામ જ નહોતો લેતો, એટલે થોડો ટાઈમ લાગ્યો હતો. પછી દીપિકા રૂમ માંથી બહાર નીકળી અને પાછળ ફરીને મારી સામે થોડુંક હસી અને પછી દીપિકાએ સ્મિતથી મારી સામે જોયું અને મારા ધબકારા વધવા લાગ્યા. તેની પાસે મસ્તની આકૃતિ અને કળા હતી અને તે ધીમે ધીમે લટક મટક લચક મચક ચાલી રહી હતી. શું અદા હતી દોસ્તો. હું પણ બાથરૂમમાં ગયો. દીપિકા અરીસાની સામે ઉભી હતી. મેં તેને પાછળથી પકડીને તેને ગોળ ગોળ કુંડા ઉપર બેસાડી. હું પણ બેસી ગયો અને તેની દ્રાક્ષને બક્કા ભરવા લાગ્યો. પછી હું કેળાને તેના ઉપર ધસવા લાગ્યો. દીપિકાએ તેની ઉપરનું ચીકલું ખોલ્યું. તેણે પીળા રંગનું નાનું ચીકલું પહેરેલું હતું. મેં તેને તેના એ નાના કવર નીચે સરકાવીને તેની કાચી કાચી કેરીને દબાવવા લાગ્યો. તેની કેરીનો રસ મલાઈ ખૂબ મધુર અને મીઠી હતી. હું તેની કેરીનો રસ મલાઈ પી રહ્યો હતો અને તેની દ્રાક્ષ પણ ચાટી રહ્યો હતો. દીપિકા પણ પૂરી રીતે પાવરમાં હતી અને બક્કા ભરી રહી હતી. પછી મેં તેની નીચેની બારીનું બટન ખોલ્યું અને તેનો નીચેનો દરવાજો નીચે ખેંચ્યો. હવે મેં દીપિકાની બખોલમાં હાથ નાખ્યો. દીપિકા બક્કા ભરવામાં વ્યસ્ત હતી. મેં તેની બખોલમાં એક સાથે 2 આંગળીઓ નાખી. તે ખૂબ જ મસ્ત અને લચ પચતી હતી. મેં ધીમે ધીમે દીપિકાની બખોલમાં આંગળી નાખવાનું શરૂ કર્યું અને તે બૂમો પાડવા લાગી. મેં મારી આંગળીઓની ઝડપ વધારી દીધી. દીપિકા કહે, સાહેબ,
હવે તમે ફક્ત આંગળી જ કરશો કે પછી આગળ વધશો? પછી તો હું તેને દિવાલની નજીક લઈ જઈ બક્કા ભરવા લાગ્યો, પણ તેની બખોલમાં આંગળીઓ નાખવાનું ચાલુ રાખ્યું. દીપિકા રાડો પાડતી હતી. અમે બંને ખૂબ જ અવાજ કરી રહ્યા હતા અને હું તેની બખોલની અંદર મારી આંગળીઓ બરાબર નાખી રહ્યો છું અને તેમાંથી પચપચનો અવાજ પણ આવી રહ્યો હતો. તો હવે દોસ્તો, તમારા કેળામાં પણ જીવ આવવા લાગ્યો હશે. દીપિકા સાથીનું મારું રેમ તેની બખોલ ઉપર આંગળીની મોજ માણી રહ્યો હતો. તેની બખોલની પાંદડી ખૂબ જ ચમકતી હતી. દીપિકાની કેરીની અણીઓ ખૂબ જ કઠણ થઈ ગઈ હતી અને તેનો શ્વાસ વધારે થઈ ગયો હતો અને થોડી વારમાં મારા કેરેટમાં પડેલા કેળામાંથી પણ રસમલાઈ બહાર આવવા લાગી હતી. દીપિકા શાંત થઈ ગઈ હતી. પછી તેને મારા કપડા બરાબર સરખા કર્યા અને અમે બંને ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી દીપિકાએ મને ઘણા ફોન કર્યા. પછી એક દિવસ દીપિકાને ખબર પડી કે હું મારા ઘરે જ છું અને 15 દિવસ પછી દીપિકાની કેરીને દબાવીને ચાટવામાં આવી હતી. દીપિકા પૂરેપૂરી આજે પણ નાસામાં બેભાન હતી. તેને મેં કહ્યું, કઈ લીલું થયું? દીપિકા એ કહ્યું, બધું લીલું થઈ ગયું છે. મેં કહ્યું, મને બતાવો કે બીજું શું લીલું થયું છે? દીપિકાએ કહ્યું, તમે જ જોઈ લો. પછી મેં કહ્યું, જો તમે કહો તો શું હું તેને કોરું કરી દઉં? તો એને કહ્યું, આવી રીતે એ નહીં કોરું નહીં પડે, હવે તેની સારવાર કરવી પડશે. મેં કીધું, ઓકે. મારી પાસે મારા કેરેટમાં એક પારેલું કાચું કેળું પડેલું છે અને તે ઘણા સમયથી એમ નેમ ભૂખ્યું અને તરસ્યું છે, તો તેને તમારી બખોલની ચટણીનો સ્વાદ ચખાડશું. આવું કહેતા તે હસવા લાગી. મેં એનું નીચેનું નાનું ચીકલું ઉતાર્યું. પછી તેના નાના નાના ખાલી કાળા કવરથી ઢંકાયેલી હતી. મેં એના નાના ચીકલા ઉપર દીપિકાની નાજુક કેરીને તપાસી. તે બોલવા લાગી અને જોયું કે તેની બખોલ કેટલી લીલી હતી. હા, પછી તેને મને કહ્યું કે મારે મારું નાનું કવર કાઢવું પડશે. એને કહ્યું, હા, મારે હવે ખાલી નાનું કવર જ બાકી છે. દીપિકા, તને ખબર નથી, હું ગમે તે હોય આજે હું આ તારી બખોલની રસ મલાઈ પૂરેપૂરી પીય લઈશ. તેને પણ મને કહ્યું, તમને બરાબર લાગે એટલો પીય લઉં. મેં કહ્યું કે કઈ વાંધો નહીં, આજે તો હું તને નહીં મૂકું, જરા પણ ટાઈમ બગાડ્યા વિના. નાનો ચીકલો ઉતારી દીધું. તેની બખોલ એકદમ બંજર જમીનની જેમ ચમકતી હતી. મેં તેના વૃક્ષના 2 બળતણ આડા ફેલાવ્યા અને પછી તેની મસ્ત બખોલનો સ્વાદ ચાખ્યો. એની બખોલ ખૂબ જ ખારી અને ખાટી મીઠી હતી. દીપિકા આજે બરાબર મૂડમાં હતી. એને કહ્યું, આજે તમે ચોક્કસ મને મારીને અધ મૂવી કરી નાખશો. મેં કહ્યું, બીજું શું? તેણે તેના લાકડાના પગના ડાળખા પોળા કરીને કહ્યું, આ સ્વર્ગમાં જવા તરફનો રસ્તો છે, તો ચાલો હવે વધારે સમય આપણે નથી બગાડવો અને મુસાફરી ચાલુ કરીએ. મેં દીપિકાની બખોલનો થળિયો પૂરેપૂરો મારા મોંઢામાં લઈ લીધો અને લબરતા કરવા લાગ્યો. તેને ખૂબ જ ગલીપચી થતી હોય તેમ બૂમો પાડવા લાગી. હું એની બખોલની બંને પાંદડીઓને બરાબર મોજથી ચાટી રહ્યો હતો અને એની અંદર આંગળી પણ નાખી રહ્યો હતો. તે ખાલી મીઠા ગુણગાન ગાઈ રહી હતી અને મારું માથું એની બખોલ ઉપર દબાવી રહી હતી. મેં લગભગ 20 મિનિટ સુધી તેની મજેદાર બખોલ ચાટીને રસબોળ કરી નાખી હતી અને એની ચટણીનો સ્વાદ ચાખ્યો હતો અને તેની બખોલમાંથી ઘણું બધું પાણી બહાર આવી રહ્યું હતું. તેણે મને કહ્યું, સાહેબ, હવે મારી બખોલમાંથી રસમલાઈની ધાર નીકળવાની છે. આટલું કહીને થોડી વારમાં તેની રસમલાઈ નીકળી ગઈ અને તે ઢીલી થઈ ગઈ. મેં તેની બધી જ રસમલાઈ પીધી. તે ખૂબ જ મજાની હતી અને તે પણ મને કહેવા લાગી કે મારે પણ તારા કેરેટના કેળાનું જ્યુસ પીવું છે. પછી શું? તેણે મારા કેરેટમાં બેસેલું કઠણ કેળું તેના હાથમાં લીધું અને તેને ચાટવા લાગી. ખૂબ જ સારી રીતે કેળાને ચાટવાનું ચાલુ કર્યું. મેં કહ્યું, શું હું તેને તારા મોંઢાની અંદર નાખી દઉં? એને કહ્યું, હા. પછી મેં એના વડની લાંબી લાંબી વરવાઈ પકડીને તેના મોંઢામાં કેળું અંદર અને બહાર આવવા દેવાનું શરૂ કર્યું અને તરત જ મેં તેને એના મોંઢામાં નાખી દીધું. તેને તેના મોંઢામાં ભરી દીધું અને એમાંથી રસમલાઈ નીકળી પડી. તેને મારી નીકળેલી બધી જ રસમલાઈ પીય લીધી. તે પાગલની જેમ મારા આ કેળાને ચાટતી હતી અને મારા નીચે લટકતા લીંબુને ચાટી રહી હતી. એ બોલી, સાહેબ, ચાલો હવે ત્રાસુ રાખીને પ્રયત્ન કરીએ. પછી અમે બંને ત્રાસા ગોઠવીને પોઝિશનમાં રાખીને સુઈ ગયા. હું એની બખોલ ચાટી રહ્યો હતો અને થોડી વાર પછી એણે મને કહ્યું, સાહેબ, હવે મારા ખેતરને ખેડવાનું કામ ચાલુ કરો. આટલું કહીને તે સીધી થઈ અને એની બંને ડાળીને ફેલાવીને સુઈ ગઈ. અમારા બંનેના વૃક્ષ કવર વગરના હતા. એણે મને કહ્યું, કવર વગરની બખોલમાં કેળું નાંખ. હું તેના ઉપર આવી ગયો. પછી એને કહ્યું, મારી બખોલનો થળિયો થોડોક સૂકો છે, તમે તેને લીલો કરો. બખોલ ચાટીને એના અંગુર મારા અંગુર વચોવચ લીધા અને તેની કેરીને દબાવવાનું શરૂ કર્યું. તે અવાજ કરવા લાગી. પછી મેં મારા કેળાને તેની બખોલમાં મૂક્યું. તે કહેવા લાગી, આમ તો જો તારું કેળું તો બહુ મોટું છે, ધીરે ધીરે મારી બખોલમાં નાખજે, કેમ કે મારી બખોલ હજી કાચી કાચી કરી જેવી છે.
તે બોલી, આજે તો તું તેને એકદમ લબર જેવી ઢીલી કરી નાખીશ. મેં કહ્યું, હું તેને કેવી રીતે ઢીલી કરું? તે બોલી, મારા ખેતનું બરાબર ખેડાણ કરો તો પછી હું આખી રાત ખુલ્લામાં આ તારી બકોલનો ઠળિયો ફાળતો રહીશ જેવી રીતે તું સુઈ રહી છે. તેને કહ્યું, તું પહેલેથી જ ખુલ્લા વૃક્ષ ઉપર આવી ગયો છો, હવે બસ હવે પદ પદાવ્યા રાખ. મેં ઘસ ઘસાટ જર્ફ વધારીને ઘસ ઘસાટ કામગીરી હાથ ધરી. એ બોલી, થોડું થોડું દુખી રહ્યું છે અને મજા પણ આવે છે. મેં કીધું, તો હવે વધુ મજા આવશે. તેને મને કહ્યું, તને મજા નથી આવતી. મેં એને કીધું, જે દિવસે મેં તને ઓફિસમાં જોઈ હતી તે જ દિવસથી જ હું તને પદ પદાવવા માંગતો હતો. તેને કહ્યું, હવે તારું સપનું સાકાર થઈ રહ્યું છે. મને ખબર ના હતી કે તારી બખોલ આટલી બધી મોટી કેમ છે. મને હવે ખબર પડી. તે હસવા લાગી. હા સાહેબ, મજા આવી ગઈ. તેને કહ્યું, તમારું કેરું વધુ ઊંડે સુધી નાખો, પછી તું એની આખી બખોલ ખુલી ગઈ હતી. હું આરામથી કેળાને અંદર બહાર જવા દેતો હતો. તે બોલી, બહુ સારું લાગે છે સાહેબ, મને લાગે છે કે હું સ્વર્ગમાં આવી ગઈ છું. પછી હવે મેં એના બંને પગ હવામાં મૂક્યા અને તેને ફરીથી જોરદાર ધક્કા મારવાનું ચાલુ કર્યું. તેની બખોલ માંથી ઘણું બધું પાણી નીકળી રહ્યું હતું અને ધડાકા માંથી ઘણો અવાજ આવી રહ્યો હતો, જેમ કે પદ પદ પચ પચ. એ બોલી, હું પણ આજે તને પદ પદાવી નાખીશ. એની કેરીને હું બરાબર દબાવવા લાગ્યો. એને મને કહ્યું, આ સાહેબ હવે કૂતરાની સ્ટાઇલમાં ચલાવો ને. મેં નીચે નમાવી દીધી અને તેની વડવાઈ પાછળથી પકડી લીધી. પછી તેને કૂતરાની સ્ટાઇલમાં ચલાવવાનું શરૂ કર્યું. તેની બખોલ માંથી સતત પાણી નીકળતું હતું અને તે પણ ખૂબ જ મસ્તી કરી રહી હતી. મેં કીધું, તારી કેરી ખૂબ જ ઝૂલી રહી છે. એને કહ્યું, કેરીને પકડી રાખો, તે નીચે ના પડી જાય. મેં તેના વૃક્ષની કેરી પાછળથી પકડી લીધી અને જોરથી ધક્કા મારવા લાગ્યા. તે કહેવા લાગી, હજુ વધારે ઝડપથી ધક્કા લગાવો, હવે આનંદ કરો આનંદ. તે બોલી, આ સાહેબ. મેં કહ્યું, બસ હવે કેરામાંથી રસમલાઈ બહાર આવવાની છે. બસ આટલું બોલતા જ મારી પહેલા એની રસમલાઈ બહાર નીકળી ગઈ અને તે આરામથી સુઈ ગઈ. એ પછી થોડી વારમાં મારા કેળાની રસમલાઈ નીકળી ગઈ. સ્વાદ લીધા પછી કેવું લાગ્યું? મેં કીધું, તું ખૂબ જોરદાર છે, તું થાકી ગઈ છે કે તારે હવે વધારે આનંદ લેવો છે? મેં કહ્યું, હજી મોજ ક્યાં પૂરી થઈ છે.